હા ભાઈ છું હાજર, સંભળાય છે મારો અવાજ? હા બેન સંભળાય છે એકદમ. ઓકે, જનકભાઈએ કીધું એમ કે પૂર્તતા કરજો માહિતીની, મારી પાસે હોય એમાં કદાચ કંઈ સુધારવા લાયક પણ હોય અને અધૂરી માહિતી પણ હોય, શક્ય એટલી કોશિશ કરેલી છે બધેથી ભેગું કરવાની, છતાં પણ અધૂરું રહી ગયું હોય તો મને પણ શીખવા મળશે. જીસીઆરટી નો ટોપિક છે, આમ તો બે સંદર્ભે મારે લેવાનો છે. એક જીસીઆરટી આપણી એજ્યુકેશનલ સંસ્થા તરીકે, જીસીઆરટી ગુજરાત રાજ્યની સંસ્થા છે એ રીતે આપણે લેશું, અને બીજું છે જીસીઆરટી ગવર્મેન્ટનું જે આપણું પોર્ટલ છે એ બે રીતે આપણે આજે જીસીઆરટી ની માહિતી લેશું. તો સૌથી પહેલા આપણે એક સંસ્થા પરિચય તરીકે જીસીઆરટી ને લઈએ. હું મારી સ્ક્રીન શેર કરું છું, દેખાય તો ઓકે આપજો. દેખાય છે જનકભાઈ? ના બેન સ્ક્રીન નથી મળી જો. અનિલભાઈ લિમિટ, પેલી લિમિટ પૂરી થઈ ગઈ છે, આપણા રેગ્યુલર મિત્રો જ નથી જોડાઈ શકતા, એટલે બીજી લિંક ક્રિએટ કરજો. અને બીજા જે જોડાયેલા મિત્રો છે એમને જાણ કરું છું કે જો કાયમી જોડાતા હોય અને મિશન કેની નામનું ગુજરાતી નામનું ગ્રુપ છે એમાં તમે એડ ના હોય તો મને કાં તો અમરાભાઈને હાઈ કરીને લેક્ચર પત્યા પછી કહો, એટલે એ ગ્રુપમાં તમને એડ કરીએ. બને છે એવું કે ક્યારેક રેગ્યુલર જોડાતા મિત્રો નથી જોડાઈ શકતા. જનકભાઈ મારી સ્ક્રીન કેમ શેર નહીં થતી હોય? ઓકે, રો અહીંયાથી શેર કરું છું, મળે તો મને જાણ કરજો. બરાબર બેન? ઓકે હા. જીસીઆરટી ની સ્થાપના આપણો પહેલો મુદ્દો છે. જીસીઆરટી ની સ્થાપના ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન દરેક રાજ્યમાં રાજ્ય શિક્ષણ ભવન સ્થાપવાનું કેન્દ્ર સરકારનું આયોજન હતું એના સંદર્ભે કરવામાં આવેલી. આપણે ગુજરાત રાજ્યમાં એની સ્થાપના 1964 છે, પછી મેં સુધારી રહ્યું, 3-4 જગ્યાએ જુદા જુદા વર્ષ આપેલા હતા. એની સાહિત્યમાં 1962 છે, એટલે પેલી પૂર્તતા તો આ કરવાની છે કે સાચી વર્ષ કયું છે, 1962 છે કે 1964 છે. બે ત્રણ બુકમાં જુદી જુદી સાલ આપેલી છે. પ્રારંભિક સમયગાળામાં તે રાજ્ય શિક્ષણ ભવન SIE સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન તરીકે ઓળખાતી. ઈસવીસન 1988માં તેનું નામ SCERT સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તરીકે કરવામાં આવેલું, રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. ઈસવીસન 1998માં સોસાયટી રજિસ્ટ્રેશન ધારા 1960 હેઠળ તેની નોંધણી સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થા તરીકે તેને ફેરવવામાં આવી. ત્યારબાદ તેનું નામ GCRT એટલે કે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તરીકે કરવામાં આવ્યું. આટલા નાટલામાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકાય છે, અને મેં જે છેલ્લે CRC ની પરીક્ષા આપેલી એમાં પણ પૂછાયું હતું કે GCRT નામ થયું એની પહેલા આ સંસ્થા કયા નામથી ઓળખાતી હતી, પછી કઈ સાલમાં એનું નામ SCERT કરવામાં આવ્યું. એટલે ઘણા બધા નાના નાના ઊંડાણથી જો પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. ઈસવીસન 1947 પહેલા તેનું મુખ્ય મથક અમદાવાદમાં હતું, એટલે કે GCRT ની સ્થાપના જયારે થઈ ત્યારે તેનું મથક અમદાવાદ હતું. ત્યારબાદ ઈસવીસન 1947માં, જનકભાઈ જરા કરજો ને સ્ક્રોલ, ઓકે 97 લખી રહ્યા છે. હા, ત્યારબાદ ઈસવીસન 1997, ત્યાં પણ ટાઈપ મિસ્ટેક છે, 1997માં તેનું સ્થાન પર ગાંધીનગર કરવામાં આવ્યું, અને 21 ઓગસ્ટ 2005 થી તે સેક્ટર 12 માં વિદ્યાભવન નામથી કાર્યાન્વિત થઈ. આવો પ્રશ્ન પૂછાયેલો હતો કે GCRT છે એનું એના બિલ્ડિંગ નું નામ, એના ભવન નું નામ શું છે? GCRT નો આપણે લોગો બધે જોતો હશે, મારા સ્ક્રીન શેર નથી થતી, નહીં તો ફરીથી બતાવો. એમાં લખેલું છે તેજસ્વી નાવધિતમસ્તુ, એ GCRT નું ધ્યેય વાક્ય છે જે તેના લોગોમાં આપણે જોઈ શકીએ છીએ. જીવન શિક્ષણ અને વિજ્ઞાન સેતુ મેગેઝિન, આ બે GCRT દ્વારા બહાર પાડવામાં આવતા મેગેઝિન છે. અને એક મેં આમાં ઉમેરેલું છે, ઉમેરી દેજો બધા, જીવન શિક્ષણ છે એનું મૂળ નામ છે
એ શાખા પત્ર હતું, ત્યારબાદ એનું નામ બદલાવવામાં આવ્યું અને જીવન શિક્ષણ કરવામાં આવ્યું. હવે બીજો મુદ્દો છે કે જીસીઆરટી નું મિશન એટલે કે એને સ્થાપવા પાછળનું મેઇન મિશન શું હતું, તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બાળ કેન્દ્રિત પ્રવૃત્તિ આધારિત તરંગ ઉલ્લાસમય ભારરહિત અને આનંદદાયક અનુભવ સાથે ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવું જીસીઆરટી ની શાખા છે. હવે બીજું ક્વેરી આમાં થાય છે, 8 શાખા અમુક બુકમાં 7 શાખા આપેલી છે, આજે છે એની સાઇટ પરથી લીધેલી તાજી માહિતી છે, 8 શાખા છે, અમુક બુકમાં 9 શાખા આપેલી છે, પણ અમુક છે એની કામગીરી છે, એની મેઇન શાખા નથી. તો સૌથી પહેલી છે તાલીમ શાખા, ટીચર્સ ટ્રેનિંગ. તાલીમ શાખા છે એ સર્વિસ પહેલા અને સર્વિસ પછીના શિક્ષકો માટેની તાલીમ આપે છે. બીજી છે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન શાખા, કરિક્યુલમ એન્ડ ઇવેલ્યુએશન. પછી છે શૈક્ષણિક સંશોધન, એજ્યુકેશન રિસર્ચ. ચોથી છે આયોજન અને વહીવટ, પીએનએમ શાખા. પછી છે ગણિત વિજ્ઞાન શાખા, સાયન્સ એન્ડ મેથ્સ. માહિતી સંચાર અને ટેકનોલોજી, આઈસીટી શાખા. સાથી છે સીટીઈ આઈએએસસી શાખા, એટલે કે હાઈસ્કૂલ અને બીએડ કોલેજ માટે આઈટીઈ અને સીટીઈ એટલે કે કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન અને આઈએસસી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન. આઠમી છે પબ્લિકેશન શાખા, જે જીવન શિક્ષણ અને વિજ્ઞાન સેતુનું પ્રકાશન કરે છે. જનકભાઈ લેજો. હવે છે જીસીઆરટી ના હેતુઓ, જ્યારે જીસીઆરટી ની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી હું એના મેઇન હેતુ શું છે, તો રાજ્યમાં શાળાકીય શિક્ષણમાં શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ આપવું, શિક્ષણના દરેક તબક્કે ગુણવત્તા સુધારવી, આંગણવાડીથી કરી અને પ્રશિક્ષણ સંસ્થાઓ સુધી દરેક સંસ્થામાં દરેક તબક્કે શિક્ષણના દરેક તબક્કે ગુણવત્તા સુધારવા માટે જીસીઆરટી નો એ મેઇન હેતુ છે. શિક્ષણ વિભાગની શિક્ષણ ક્ષેત્રની નીતિઓ યોજનાઓ અભિયાન વગેરેને લાગુ કરવા સહાય સલાહ કેન્દ્ર માર્ગદર્શન આપવું, રાજ્યની પ્રાથમિક શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે ડાયટ આઈએએસસી તેમજ જીબીટીસી વગેરે જેવી સંસ્થાઓને માર્ગદર્શન ટેકનિક સલાહ સૂચન આપવા, શિક્ષણને લગતી નવી પદ્ધતિઓનો વ્યાપ વધારવા નાવીન્યસભર કાર્યક્રમો કરવા, બીઆરસી અને સીઆરસી તથા તેને લગતી અન્ય કચેરીઓને માર્ગદર્શન સહાય પૂરી પાડવી તથા નિરીક્ષણ અને નિયંત્રણ કરવું. પછી છે શૈક્ષણિક સાહિત્ય પ્રસિદ્ધ કરવું. અત્યારે આપણે જોઈએ છીએ કે તમામ પ્રકારનું સાહિત્ય છે એ જીસીઆરટી માંથી પ્રકાશિત કરવામાં આવે છે. આપણે ઘણી બધી લિંક જોતા હોય બ્લોગમાં, તો લિંક મૂકે પછી જ્યારે આપણે એ બ્લોગમાંથી સ્ક્રોલ કરી અને અંતે જે લિંક આપેલી હોય ખોલીએ છીએ તો આપણને જીસીઆરટી ની જ લિંક મળે છે. હું છેલ્લે એક વેબ પોર્ટલ તરીકે એનો પરિચય કરીશ, એમાં આપણે જોશું કે તમામ આપણી અભ્યાસક્રમની માહિતી, એ પછી અધ્યયન નિષ્પતિ હોય, ભય શીખીએ અંક હોય કે શિક્ષક આવૃત્તિ હોય, આ બધું તમામ આપણને જીસીઆરટી ની સાઇટ પર મળી જાય છે. પ્રશિક્ષણ સ્તરે પ્રશિક્ષણના અભ્યાસક્રમ તૈયાર કરવામાં મદદરૂપ થવું, બીએડ કોલેજના અધ્યાપકોને સીટીઈ શાખા દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને વિષયવસ્તુ સંબંધિત તાલીમ આપવી. ત્યારબાદ છે એમએડ કોલેજના અધ્યાપકોને તાલીમ આપવી. ત્યારબાદ નવા શૈક્ષણિક સાધનોનું સર્જન કરવું તેમજ સર્જન કરનારને પ્રેરણા, પ્રોત્સાહન અને સહાય પૂરા પાડવા. હમણાં લગભગ 2 મહિના પહેલા એક આખો પહેલા બીજા ધોરણ માટે અને પ્રી પ્રાઇમરી માટે એક આખો રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવેલો છે દરેક ડાયટમાં, જીસીઆરટી દ્વારા જે એનું આખું આયોજન થયેલું હતું એમાં ઘણી બધી સામગ્રી આખી બનાવવામાં આવેલી છે અને એનો એક આખો અલગ રૂમ તૈયાર કરી અને એમાં પ્રદર્શન આખું ગોઠવેલું છે. દરેક ડાયટમાં એ હશે જ, જો ક્યારેક મોકો મળે તો એ જોવા જેવું ખરું. ત્યારબાદ છે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા જરૂરી વિવિધ સંસ્થાઓનો સહયોગ મેળવવો, શિક્ષણમાં શૈક્ષણિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ થાય તેવા પ્રયત્ન કરવા, આ એના હેતુઓ હતા. હવે જીસીઆરટી ના કાર્યો, હાલમાં જીસીઆરટી કયા કયા કાર્યો કરે છે, શક્ય છે કે આમાં ઘણા બધા કાર્યો કદાચ હાલના ન પણ સમાવેશ થયો હોય, તો એ છેલ્લે પૂર્તતા કરજો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધ્યાપકો, કોઓર્ડિનેટર, કેળવણી વહીવટી નિરીક્ષકો પાસે
ક્રિયાત્મક સંશોધનો અને સીધી કસોટી આધારિત સર્વેક્ષણો કરાવે છે જીસીઆરટી. ત્યારબાદ છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો માટે સેવાકાલીન પ્રશિક્ષણના કાર્યક્રમોનું આયોજન મોનિટરિંગ કરે છે અને એવી સંસ્થાઓ પર વહીવટી અને શૈક્ષણિક નિયંત્રણ રાખે છે. પછી છે અધ્યાપન મંદિરો, જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની અર્ધ સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા વધે તે માટે પ્રયત્ન કરે છે. શિક્ષણ જગતમાં નવીન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને અભિગમ વિકસાવે છે અને શાળાઓમાં તેનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે જિલ્લાના પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ અને સમગ્ર શિક્ષા અભિયાન મિશન જેવા કાર્યક્રમ આપવા તથા તેવા કાર્યક્રમોનું પાઠ્યપુસ્તક મંડળ ને મદદરૂપ બને છે. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ મૂલ્યાંકન પ્રવૃત્તિ અંગે શિક્ષકો માર્ગદર્શન આપે છે. તાલીમ શાખા દ્વારા યોગ્ય સ્કાઉટની તાલીમનું આયોજન અને અમલીકરણ કરે છે. બધી જ વિદ્યા શાખાઓમાં શૈક્ષણિક સંશોધન પ્રવૃત્તિને સમર્થ સહાય અને ઉત્તેજન પૂરા પાડે છે. ત્યાર પછી છે ટેલિકોન્ફરન્સ, દૂરવર્તી શિક્ષણ, આકાશવાણી વગેરેનો સહયોગ મેળવી શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરાવે છે, તેમજ આવા કાર્યક્રમો નિયમિતપણે પ્રસ્તુત કરવામાં ભૂમિકા ભજવે છે. ત્યાર પછી છે વર્ષમાં બે વાર ટાઈપના અધ્યાપકો બિલ્ડિંગ સેમિનાર યોજી તેમને શૈક્ષણિક પઠનબિંદુઓની સમજ આપે છે તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન, સાયન્સ વિજ્ઞાન નગરી જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે, વિજ્ઞાન મંડળ અને જરૂરી માર્ગદર્શન આપે છે. ત્યાર પછી છે રાજ્યના શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તથા એસએસએ કચેરી સાથે સંકલન સાધી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઓછી ન થાય તે માટે મહત્વની ભૂમિકા અદા કરે છે. અહીંયા જરાક મારી ભૂલ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. હવે જીસીઆરટીના ખાસ કાર્યક્રમો છે આઈઈડીસી શાખા એટલે કે સંકલિત શિક્ષણ યોજના બાળકો વિકલાંગ દિવ્યાંગ બાળકો માટે છે આ આખી યોજના. પછી છે વસ્તી શિક્ષણ, તારુણ્ય શિક્ષણ સહિતનું વસ્તી શિક્ષણ છે એ એક ખાસ કાર્યક્રમ છે. અને ત્રીજું છે આઈપીટીપી આઈટીવી ઇન્ટરેક્ટિવ ટેલિવિઝનના માધ્યમથી શિક્ષકોને તાલીમ આપવી. હવે જીસીઆરટીનું વહીવટી માળખું આપણે જોઈએ. સૌથી પહેલા આવશે એમાં શિક્ષણ મંત્રી, પછી આવશે શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના, પછી અગ્ર સચિવ, પછી અગ્ર સચિવ પ્રાથમિક વિભાગ, જીસીઆરટીના નિયામક, ત્યારબાદ જીસીઆરટીના નાયબ નિયામક અને સચિવ. અહીંથી બે ભાગ પડી જશે, એક છે રીડર અને બીજું છે ડાયટના પ્રાચાર્ય. હવે રીડર વિભાગ છે એમાં બધા ડાયટ છે અને શિક્ષણ તાલીમ, ત્યારબાદ છે આઈસીટી, પીક્યુએમ, ગણિત વિજ્ઞાન એ આવશે. અહીંથી સ્ક્રીન મને જનકભાઈ સ્ક્રોલ કરો ને. ઓકે, હા, એફએસ વિભાગ. હવે છે જીસીઆરટી ને નાણાકીય સહાય કરતી સંસ્થા. એક મિનિટ બેન, અમારા ના ખોલી લો. ઓકે, આ નામ એક વાર પૂછી લેજો બધા, કોણ છે હાલમાં? હા, કોમેન્ટ માં જણાવશે મિત્રો. શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના, શિક્ષણ મંત્રી અગ્ર સચિવ, અગ્ર સચિવ પ્રાથમિક, નિયામક જીસીઆરટી, નાયબ નિયામક જીસીઆરટી, સચિવ. એક એક પ્રશ્ન તમે પૂછજો, કોમેન્ટ માં જવાબ મળ્યા જશે એટલે એક એ ક્લિયર થઈ જાય અધિકારીઓ વિશે. સૌથી પહેલા શિક્ષણ મંત્રી, કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી, મિત્રો કોમેન્ટ માં જવાબ નાખજો. પ્રદર્શન છે, ટેકનોલોજી થી ઉપયોગ કરતા સંસાધનો ની વાત છે, ઇનોવેશન છે, બધું એમાં આવી જશે.
અને ખાસિયત એ બી છે ને બંધારણીય ગવર્નિંગ બોડી છે, એટલા માટે જ આપણે જે મુખ્યમંત્રી સોરી શિક્ષણ મંત્રી એના ચેરપર્સન છે. નાણાકીય સહાય કરતી સંસ્થાઓ જીસીઆરટી ને સહાયક સંસ્થાઓ પણ આવશે અને જીસીઆરટી ને નાણાકીય સહાય કરતી સંસ્થાઓ પણ આવશે. એમાં છે સૌથી પહેલા એમએચઆરડી, હું બધા નામ બોલી તો પછી આપણે એના ફૂલ ફોર્મ જોઈશું. પછી છે યુનેસ્કો, એનસીઆરટી, પછી યુસેફ, એનસીટી અને જીઓટી. આ છ સંસ્થાઓ છે જીસીઆરટી ને નાણાકીય સહાય કરે છે. સૌથી પહેલા આપણે એમએચઆરડી, એમએચઆરટી નું ફૂલ ફોર્મ શું થશે? મેન એન્ડ હ્યુમન મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ. કમેન્ટ સાહેબ, કમેન્ટ કમેન્ટ મૂકો. એચઆરડી નો નંબર લાણો છે એમએચઆરડી નો? હા, નામ નવી શિક્ષણ નીતિ માં. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ. એક મિનિટ. ઓકે, હાલમાં એમએચઆરડી નવી શિક્ષણ નીતિ મુજબ નામ થયું છે રિસર્ચ નહીં પણ રિસોર્સ આવશે. રિસર્ચ? ઓકે, રિસોર્સ લખ્યું છે. રિસોર્સ, રિસર્ચ, રિસર્ચ. નવું નામ છે શિક્ષા મંત્રાલય, જૂનું નામ છે એમએચઆરડી. પછી છે યુનેસ્કો, યુનેસ્કો નું ફૂલ ફોર્મ શું છે? યુનેસ્કો નું ફૂલ ફોર્મ કોઈ કમેન્ટ નથી આવી ગયું જી. ઓકે, હું બોલી દઉં. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે ને? રાઈટ. ત્યાર પછી છે એનસીઈઆરટી, એનસીઈઆરટી નું ફૂલ ફોર્મ. જીસીઆરટી નું ફૂલ ફોર્મ હે એનસીઆરટી નું ફૂલ ફોર્મ. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એટલે છેલ્લે ટ્રેનિંગ નહીં આવે? હા, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે શું છે યુનિસેફ નું ફૂલ ફોર્મ? યુએનઆઈએસએફ. હા, સાચું છે, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ. પછી છે એનસીટી, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન, બરાબર છે, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. હવે છે જીઓજી, ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. હવે છે જીસીઆરટી ને સહાયક સંસ્થાઓ, એમાં બે પ્રકારની સંસ્થાઓ છે. એક છે રાષ્ટ્રીય સંસ્થાઓ અને બીજી છે ગુજરાતની સંસ્થાઓ, રાજ્ય કક્ષાની સંસ્થાઓ. સૌથી પહેલા આપણે રાષ્ટ્રીય સંસ્થાઓ જોઈએ.
એમએચઆરડી પછી છે